ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિરઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું છું ઇમ્તિયાઝ સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર સાત વસ્તી વિશે અભ્યાસ કરીશું મિત્રો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ કે વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે જ્યારે ભારતની વસ્તી સવા અબજને પહોંચવા આવી છે તો મિત્રો અહીંયા સમજવાનું છે કે વર્તમાન સમયની અંદર જે વસ્તીની સમસ્યા સમસ્યા છે છે એ ફક્ત ભારતમાં જ નથી પરંતુ વૈશ્વિક ભારતની અંદર જે પ્રમાણે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે તો દુનિયાના એવા ઘણા બધા દેશો હોય છે તો એ જ રીતે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો જે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની ગઈ છે બને જ કારણ કે વસ્તી વધારો એ ગંભીર સમસ્યા છે કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્ય જરૂરિયાતો પૂરતી માટે દરેક સરકાર માટે પાયાની બાબતો રહેલી છે આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે કુદરતી સંસાધનો છે અહીંયા સમજવાનું છે કે જે તે દેશની અંદર વસ્તી તો વધે જ છે પરંતુ એ દેશની અંદર જે કુદરતી સંસાધનો છે એનું મહત્વ ધરાવે છે કારણ કે એ સંસાધનોથી એ કુદરતી સંસાધનોથી આર્થિક વિકાસ શક્ય બને છે અહીં આપણે સમજવાનું છે કે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે મહત્વની બાબતો રહેલી છે એમાંથી એક છે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનો નાશ ઝડપથી થશે તે લાંબા ગાળે ભાવી પેઢી પર ખતરો બનશે એટલે કે ભાવી પેઢી પર અસર કરનાર બનશે સ્વાભાવિક છે કે વસ્તી વધવાથી જે સીમિત કુદરતી સંસાધનો છે એ નાશ પામી જશે અને નાશ થવાના કારણે જે આવનારી પેઢી છે એના ઉપર અસર થશે એના માટે ખતરો બનશે બીજા નંબરે છે ઓછી કેરવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં સ્વાભાવિક છે કે આવનારી વસ્તી જો ઓછી કેરવાયેલી હશે તો કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા એ ટેવાયેલી નહીં હોય વિશ્વની અંદર જે વસ્તીમાં સત્તાધારો થઈ રહ્યો છે તો એના માટે જે કુદરતી સંસાધનો છે એ મહત્વના છે પરંતુ કુદરતી સંસાધનો અને વસ્તી વચ્ચેની મહત્વની બાબતો આપણે સમજવી હોય તો એ બે રીતે આપણે સમજી શકીએ છીએ એક કે ભારતની અંદર અથવા વૈશ્વિક જે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તો એની સામે જે કુદરતી સંસાધનો છે એ નાશ પામશે સ્વાભાવિક છે કે ક્યાં સુધી કુદરતી સંસાધનો ટકી રહે વસ્તીમાં સતત વધારો થાય તો એક સમય એવો આવશે કે જે કુદરતી સંસાધનો છે એ નાશ પામી જશે અને જ્યારે કુદરતી સંસાધનો નાશ પામી જશે ત્યારે આવનારી ભાવિ પેઢી ઉપર ખતરો બનશે અને બીજા નંબરે એવું કહે છે કે જે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જો એવી વસ્તી કેરવાયેલી નહીં હોય તો આના કારણે શું થશે કુદરતી વધારો થાય અને બીજી બાજુ જો આર્થિક વિકાસ ન થાય તો ભારતની સહિત જે તે દેશોની અંદર પરિસ્થિતિ કેવી આવે એ તમે સમજી શકો છો દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે મિત્રો આપણે સમજવાનું છે કે દેશના અર્થતંત્રની અંદર જે વસ્તીનો અભ્યાસ કરવો એ અત્યંત મહત્વનું બની ગયું છે કારણ કે મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર છે અહીંયા તમે જુઓ કે ગરીબી હોય બેરોજગારી હોય અથવા આવકની અસમાનતા હોય જે તે સમસ્યાઓ છે એનું મૂળ કોણ છે વસ્તી વસ્તી વધારો તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે તે દેશના અર્થતંત્રની અંદર વસ્તીનો અભ્યાસ કરવો અતિ મહત્વનું બની ગયું છે કારણ કે જો એનું મહત્વ આપવામાં નહીં આવે અભ્યાસ કરવામાં નહીં આવે તો એના કારણે એની ઘણી બધી સમસ્યાઓ થશે કારણ કે બધી જ સમસ્યાઓનું મૂળ કોણ છે તો વસ્તી વધારો એ જવાબદાર કારણ છે ત્યાર પછી આપણે જોઈશું વસ્તી વિસ્ફોટનો અર્થ મિત્રો અહીંયા સમજજો કે વસ્તી વિસ્ફોટ કોને કહેવામાં આવે છે તો એનો અર્થ આપણે સમજવાનું છે પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે મિત્રો યાદ રાખજો કે વસ્તી વિસ્ફોટનો અર્થ સમજાવો કાં તો એક ગુણની અંદર કાં તો બે ગુણની અંદર પૂછાતું હોય છે તો આપણા માટે આ ક્વેશ્ચન છે એ મહત્વનો છે તો મિત્રો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ છે એની ડેફિનેશન તો આપણે ડેફિનેશન સમજવાની છે કે શું કહે છે કે ભારતમાં જો મૃત્યુદર ઝડપથી ન ઘટે અને સામે જે જન્મદર છે એમાં સતત વધારો થતો હોય તો મિત્રો ચોખ્ખો વસ્તી વધારો થતો હોય છે તો અહીંયા સ્પષ્ટપણે આપણી વ્યાખ્યાને સમજવાની છે કે ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાતી

કે વિશ્વની અનેકવિધ સમસ્યાઓ છે પરંતુ સૌથી મોટી સમસ્યા કઈ છે વસ્તી વધારાની સમસ્યા છે કેમ મોટી સમસ્યા છે તો એના પાછળનું કારણ એ છે કે વસ્તી વધારાના કારણે ગરીબી ઉદ્ભવે છે વસ્તી વધારાના કારણે બેરોજગારી ઉદ્ભવે છે વસ્તી વધારાના કારણે આવકની અસમાનતા ઊભી થાય છે તો વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે એટલા માટે અનેકવિધ સમસ્યાઓમાંથી સૌથી મોટી સમસ્યા વસ્તી વધારાની છે વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારે થયો નથી તેમાં ભારત પણ અપવાદ નથી મિત્રો અહીંયા સમજજો કે ભારતની અંદર અથવા ભારત સહિત જે તે દેશોની અંદર જ્યારે વસ્તી વધારો થયો છે એવો ક્યારેય વસ્તી વધારો થયો નથી એમાં ભારત પણ અપવાદ નથી મિત્રો અહીંયા સમજવાનું છે કે ભૂતકાળની અંદર પણ વસ્તી વધારો થયો છે

કે ભારતમાં ઓગણીસો એકત્રીસ થી બે વધારો થઈ રહ્યો છે તો એકાવન માં કેટલી તો છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી તે બે હજાર અગિયાર ના વર્ષમાં વધીને એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ થઈ ગઈ છે હવે વસ્તુ તમે અહીંયા સામાન્ય રીતે સમજો કે ઓગણીસો એકાવન ની અંદર છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી જ્યારે બે હજાર ની અંદર જે વસ્તી વધીને એકસો એક કરોડ થઈ ગઈ છે વધારો એટલે ખૂબ જ મોટો વધારો થયો છે ભારતની અંદર તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર બે ટકાની આસપાસ રહ્યો છે કે સૌથી ઊંચો દર રહ્યો છે તો મિત્રો આના કારણે આપણે કહી શકીએ કે વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે 1970 મે સાલ આવી એના પછી જડતી વધારો થયો છે જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે તો ભારતની અંદર વસ્તી વધારો 1951 માં થયો છે 1952 માં થયો છે એ ઉપરાંત જે દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે તો સમયાંતરે આપણે જોયું છે કે વસ્તી વધારો થયો છે પરંતુ ઓગણીસો પછી જે વસ્તી વધારો થયો છે એ ખૂબ જ મોટો વધારો થયો છે જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે સમજી શકો છો વસ્તી વિસ્ફોટના ટોપિકની અંદર કે ભારતની અંદર જે 1951 ને ની અંદર છત્રીસ પોઈન્ટ એક કરોડ વસ્તી હતી પરંતુ જ્યારે છેલ્લી ગણતરી બે હજાર અગિયારની અંદર થઈ તો એની અંદર એકસો ને એકવીસ પોઈન્ટ બે કરોડ મિત્રો અહીંયા સમજીએ એટલે કે ખૂબ જ મોટો વધારો થયો છે 60 વર્ષની અંદર એટલે કે 85.7 કરોડનો વધારો થયો છે અને જે 1970 પછી જે વસ્તી વધી છે એને વસ્તી ખૂબ જ મોટો વધારો થયો છે જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી તો આપણો નવો ટોપિક છે ભારતમાં વસ્તીના વલણો તો મિત્રો અહીંયા ભારતમાં વસ્તીના વલણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે પરંતુ અહીંયા જે વસ્તીના વલણો કોને કહેવામાં આવે છે તો એનો અર્થ આપણે સૌથી પહેલા સમજીશું તો વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિનો દર જન્મદર મૃત્યુદર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું એટલે વસ્તી વલણો મિત્રો અહીંયા સ્પષ્ટપણે વ્યાખ્યાને સમજજો કે વસ્તીના વલણો કોને કહેવામાં આવે છે પરીક્ષાની અંદર પૂછાશે તો વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ કેટલું છે વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે જન્મદર કેટલો છે મૃત્યુદર કેટલો છે શહેરી વસ્તી કેટલી છે ગ્રામ્ય વસ્તી કેટલી છે સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે તો આવી જે આંકડાકીય માહિતી કરી હતી પરીક્ષાની અંદર પૂછાય તો યાદ રાખજો કે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ તો અઢારસો ને માં જમશેદજી તાતાએ કરી હતી ત્યારબાદ ભારતમાં વસ્તી ગણતરી એકાવન માં તૈયાર થયું તો મિત્રો અહીંયા કેટલીક સાલ આવી છે ફરી એકવાર હું તમને સમજાવું છું કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ તો અઢારસો ને એકોતેર માં થઈ ત્યાર પછી વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે થઈ સ્વતંત્રતા પછી એટલે કે આપણો જ્યારે દેશ આઝાદ થયો એના પછી પહેલી વસ્તી ગણતરીનું પત્રક ઓગણીસો એકાવન ની અંદર તૈયાર કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર તો ભારતમાં જે વસ્તીના વલણો જોયા એમાં સૌથી પહેલા છે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર તો એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે કે ભારતમાં વસ્તીનું કદ કેવું છે અને જે વૃદ્ધિ દર છે એ કેટલા પ્રમાણમાં થાય છે તો સૌથી પહેલા આપણે જોઈશું કે વસ્તીનું કદ કોને કહેવામાં આવે છે તો મિત્રો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ તરીકે ઓળખવામાં આવે છે અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારતમાં વસ્તીનું કદ કોને કહેવામાં આવે છે અને વૃદ્ધિ દર કોને કહેવામાં આવે છે ફરી એકવાર સમજાવું તો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહેવામાં આવે છે અને વસ્તીમાં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આના આધારે એક કોષ્ટક છે એ કોષ્ટક જે વૃદ્ધિ દર છે એનું કોષ્ટક છે તો આ કોષ્ટકને આપણે સમજવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો મિત્રો કોષ્ટકની અંદર સૌથી પહેલા વર્ષ આપેલું છે ત્યાર પછી વસ્તી કરોડમાં આપેલી છે અને છેલ્લું વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર આપેલો છે તો આ ત્રણેય બાબતોને આપણે સમજવાનું છે તો સૌથી પહેલાં ઓગણીસો એકની વાત કરીએ તો જ્યારે ઓગણીસો ને એકની અંદર વસ્તી ગણતરી થઈ તો ભારતની વસ્તી કેટલી હતી તો ત્રેવીસ પોઈન્ટ આઠ કરોડ વસ્તી હતી મિત્રો ભારતની અંદર કેટલી વસ્તી તો ત્રેવીસ પોઈન્ટ આઠ કરોડ વસ્તી હતી જ્યારે ટકાવારી વૃદ્ધિ દરની વાત કરીએ તો પ્લસ જીરો પોઈન્ટ ઝીરો આઠ બસ આટલો વૃદ્ધિ દર હતો ત્યાર પછી પછી ની વાત કરીએ એટલે કે વર્ષ વસ્તી વસ્તી ગણતરી કરવામાં ત્યારે ભારતની વધીને પચીસ પોઈન્ટ બે થઈ જયારે ટકાવારી વૃદ્ધિ દર છે એ પ્લસ જીરો પોઈન્ટ સત્તાવન હતો ત્યાર પછી ઓગણીસો એકવીસ ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી ઘટાડો થયો હતો ક્યારે તો ઓગણીસો અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે વસ્તીમાં ઘટાડો થયો હતો પચીસ પોઈન્ટ એક કરોડ વસ્તી હતી ત્યારે ટકાવારી વૃદ્ધિ દર એ માઇનસ જીરો પોઈન્ટ ઝીરો ત્રણ

તો છત્રીસ પોઈન્ટ એક કરોડ વસ્તી હતી એટલે કે જે ટકાવારી વૃદ્ધિ દર છે એ પ્લસ એક પોઈન્ટ ત્યાર પછી ઓગણીસોને એકસઠની વાત કરીએ તો ત્રેતાલીસ પોઈન્ટ નવ કરોડ વસ્તી હતી જ્યારે વૃદ્ધિ દર છે એ પ્લસ એક પોઈન્ટ છંદુ ત્યાર પછી ઓગણીસો એકોતેરની વાત કરીએ તો ચોપન પોઈન્ટ આઠ કરોડ વસ્તી હતી તો જે ટકાવારી વૃદ્ધિ દર છે એ પ્લસ બે પોઈન્ટ વીસ તો મિત્રો અહીંયાથી હવે વસ્તી વધારો થયો છે જે ઓગણીસો એકોતેર ની વસ્તી થઈ ત્યાર પછી જે વસ્તીમાં વધારો થયો છે એ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઓગણીસો એક્યાસી ની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ કરોડ વસ્તી હતી જે ટકાવારી વૃદ્ધિ દર છે એ પ્લસ બે પોઈન્ટ બાવીસ ત્યાર પછી ઓગણીસો ને ની વાત કરીએ તો ચોર્યાસી પોઈન્ટ છ કરોડ વસ્તી હતી તો ટકાવારી વૃદ્ધિ દળ છે એ પ્લસ બે પોઈન્ટ સોળ ત્યાર પછી બે હજાર એક ની વાત કરીએ તો બે હાજર એકની અંદર જે વસ્તી છે એ એકસો ને બે પોઈન્ટ નવ કરોડ વસ્તી હતી મિત્રો યાદ રાખજો ભારતની વસ્તીની વાત છે કે બે હાજર એકની અંદર એકસો ને બે પોઈન્ટ નવ કરોડ વસ્તી હતી એનો ટકાવારી જે વૃદ્ધિ દર છે એ પ્લસ એક અને ત્યાર પછી છેલ્લી વસ્તી ગણતરી થઈ છે એટલે કે થઈ તો આ ગણતરી મુજબ કરોડ વસ્તી છે એટલે કે ખૂબ જ મોટો વધારો થયો છે એની ટકાવારી વૃદ્ધિ દર છે એ પ્લસ એક ચોસઠ મિત્રો આ જે વસ્તી અને જે ટકાવારી વૃદ્ધિ દર છે અથવા કુષ્ટકના આધારે તમે સમજી શકો છો કે ભારતની અંદર જે વસ્તી ગણતરી થઈ અને ત્યાર ઓગણીસો 1981 ની વાત છે ત્યાં તમે જુઓ ખૂબ જ મોટો વધારો થયો છે તો આ જે વધારો થયો છે એને વસ્તી સ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે જે કોષ્ટકના આધારે તમે સમજી શકો છો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ફક્ત તમારે ઓગણીસો એકનું યાદ રાખવાનું 1951 એકાવન ત્યાર પછી ઓગણીસો ઇકોતેર એક્યાસી બે હજાર એક અને બે કોષ્ટક જોયું તો આ કોષ્ટકના આધારે આલેખ સમજવાનો છે કારણ કે પરીક્ષાની અંદર આલેખ પૂછાતો હોય છે મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અર્થશાસ્ત્રના પેપરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે તો મિત્રો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો આલેખની અંદર શું હોય છે તો આલેખની અંદર એક્સ ધરી અને વાય દરી એક્સ ધરી ઉપર હંમેશા વર્ષ હોય છે અને વાય દરી ઉપર હંમેશા વસ્તી હોય છે

ઓગણીસો એકાવન થી જો છત્રીસ પોઈન્ટ એકથી સ્ટાર્ટ થાય છે અને એકસો એક થાય છે તો આ રીતે તમારે સેટિંગ કરી આલેખ મોટો કે વધારે નાનો થાય એ પ્રમાણે જોઈ સમજી વિચારી તમારે આંકડાઓ મૂકવાના છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઝીરો થી વીસ ચાલીસ સાહીઠ એસી સો એકસો વીસ ને એકસો ને ચાલીસ આ રીતે વાયદરી પર કુલ વસ્તી કરોડની અંદર દર્શાવેલી છે

એક થી ઓગણીસો અગિયાર ના દશક દરમિયાન વસ્તીમાં પાંચ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો હતો જયારે ઓગણીસો અગિયાર થી ઓગણીસો એકવીસ ના દશકમાં વસ્તીમાં માઇનસ જીરો પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ શું છે તો મૃત્યુ દરમાં થયેલો વધારો તો મિત્રો અહીંયા કેમ ઘટાડો થાય તો મૃત્યુ વધારો થયો છે એટલે ઘટાડો થયો છે તો પડતા વિવિધ રોગો એટલે કે કોલેરા પ્લેગ ક્ષય મેલેરિયા અથવા ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોના કારણે જે વસ્તીમાં છે એ ઘટાડો થયો મૃત્યુ દરમાં વધારો થયો તો વસ્તીમાં ઘટાડો થયો સ્વાભાવિક છે તો મિત્રો અહીંયા સમજવાનું છે ઓગણીસો અગિયાર થી ઓગણીસો એકવીસના આ દસ વર્ષના સમયગાળા દરમિયાન જે વસ્તીમાં સતત ઘટાડો થયો હતો તો એના પાછળનું કારણ છે મૃત્યુ દરમાં થયેલો વધારો અને મૃત્યુ દરમાં સાનાથી વધારો થયો છે તો અનેક પ્રકારના રોગો છે કોલેરા પ્લેગ ક્ષય મેલેરિયા કે ઇન્ફ્લુએન્ઝા આવા રોગોના કારણે જે મૃત્યુદર છે એમાં વધારો થયો હતો ત્યાર પછી બીજા નંબરે છે ઓગણીસો ને એકવીસના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ ઓગણીસો મહાન વિભાજક પછી ના દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઉંચો જોવા મળ્યો હતો અહીંયા સમજવાનું છે કે ઓગણીસો એકાવન ઓગણીસો એકવીસ નું વર્ષ બાદ કરતા તમામ વર્ષોની અંદર વસ્તીમાં સતત વધારો થયો છે ત્યાર પછી ત્રીજા નંબરે છે ઓગણીસો એકાવનમાં ભારતમાં આયોજનનો આરંભ થયો સ્વાભાવિક છે કે ભારતની અંદર જે પંચવર્ષીય યોજનાઓનો આરંભ ઓગણીસો એકાવનમાં થયો હતો આયોજનકાળ દરમિયાન એટલે કે ઓગણીસો એકાવનમાં દેશની વસ્તી છત્રીસ કરોડ હતી તે પાંચ દશકમાં એટલે કે બે હજાર એકમાં કરોડ થઈ એટલે કે વસ્તીમાં છાસઠ પોઈન્ટ છ કરોડનો વધારો નોંધાયો સમજવાનું છે કે ઓગણીસો એકાવન એટલે કે આઝાદી પછી જયારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે છત્રીસ કરોડ વસ્તી હતી અને ત્યાર પછી પચાસ વર્ષની અંદર બે હજાર એકની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી તો એકસો ને બે પોઈન્ટ નવ કરોડ થઈ ગઈ એટલે કે વસ્તીમાં છાસઠ પોઈન્ટ છ કરોડનો વધારો નોંધાયો હતો ત્યાર પછી ચોથા નંબરે છે પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ એકસો લાખ જેટલો છે વસ્તી ગણતરી દર દસ વર્ષે કરવામાં આવે છે પરંતુ પ્રતિવર્ષે કેટલી વસ્તીમાં વધારો થાય છે તો એકસો ને સિત્તેર લાખ જેટલો વધારો થાય છે દર વર્ષે ત્યાર પછી પાંચમા નંબરે છે કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે સ્વાભાવિક છે આપણે જાણીએ છીએ કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે ચીન અને ત્યાર પછી ભારતનો નંબર આવે છે તો ચીનની અંદર એકસો ને પોઈન્ટ દસ કરોડ વસ્તી છે યાદ રાખજો આંકડાઓને યાદ રાખજો કે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીન છે અને કેટલી વસ્તી છે તો 134.10 કરોડ વસ્તી છે અને જ્યારે ભારત બીજા ક્રમે આવે છે 2011 માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી તે વધીને એક સંખ્યાના અંતે એટલે કે 2011 માં 121.02 કરોડ થઈ છે એટલે કે ખૂબ જ મોટો વધારો થયો છે તો મિત્રો આપણે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર જોયો તો કયા વર્ષની અંદર વસ્તીમાં ઘટાડો થયો હતો અને ત્યાર પછીના કયા વર્ષોની અંદર સતત વધારો થયો કયા વર્ષની વસ્તી તરીકે ઓળખવામાં આવ્યો અને જે તે વર્ષોની અંદર ભારતની અંદર વસ્તીમાં સતત વધારો થયો છે તો એના વિશે આપણે જોયું બીજું અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં કેટલાક નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી કે બે હજારના વર્ષ સુધીમાં દેશની વસ્તી સો કરોડનો આંક વટાવી જશે આવી એક આગાહી કરી હતી કોને તો વસ્તીના સંદર્ભમાં એક નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી કે બે હજારના વર્ષ સુધીમાં દેશની વસ્તી સો કરોડનો આંક વટાવી જશે તે સાચી પડી જે આગાહી કરવામાં આવી હતી એ સાચી પડી અને ઓગણીસો ને વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી ઓગણીસો ને લગભગ ત્રાણું કરોડ થઈ હતી બે હજાર અગિયારની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ બે હજાર અગિયાર થી લઈ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જે ભારતની વસ્તી છે એ એકસો ને પોઈન્ટ કરોડ થવાનો એક અંદાજ છે એવી આગાહી કરી છે કોને બે હજાર ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ કરવામાં આવી છે આજના આ વિડિયોની અંદર વસ્તી વિસ્ફોટનો અર્થ ત્યાર પછી ભારતમાં વસ્તીના વલણોની અંદર સૌથી પહેલા ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો જે દર છે એના વિશે જોઈ ગયા કોષ્ટ વિશે સમજી ગયા ત્યાર પછી જે આલેખ છે એ આલેખ વિશે આપણે સમજી ગયા અને ત્યાર પછી કુષ્ટકના આધારે જે વિશ્લેષણ અને તેના તારણો વિશે પણ આપણે આજના વિડીયોની અંદર જોયું હા તો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો થેન્ક યુ